કલાકો કરતા મિનિટોમાં આપણો ટાઈમ વધારે બગડે છે. અને દરેક મહાપુરુષોના જીવનમાં સમય વિશે બહુ સજાગ છે, સમય ન બગાડે. આપણે જો નહીં ચલો બેઠા છીએ યાર, એવું ના ચાલે. સવાર 11 વાગે તું આળસ મરડે તને કરવાનું શું, ચાંદલા કરવાના છે, પૂજવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજની એટ ધ એજ ઓફ 78 બોમ્બેમાં એક વખત ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી. દાદર મંદિરેથી નીકળ્યા અને લગભગ 20 મિનિટનો કાર ડ્રાઈવ હતો ડેન્ટિસ્ટ સુધી, અને અપોઇન્ટમેન્ટ ટાઈમ તો ફિક્સ હતો. એમના રૂમમાંથી નીકળ્યા ત્યારે એમના હાથમાં લેટર હતો, હી વોઝ રીડિંગ અ લેટર. કારણ કે એમને 70-80 ઇનકમિંગ લેટર્સ રોજ વાંચવા જ પડે. બીજું એક દિવસ ખાલી જાય, કાંઈક કદાચ બીમાર પડે તો બીજી દિવસે 150 થઈ જાય. લિફ્ટમાં આવ્યા, લેટર વાંચવાનું ચાલુ, પતિ જાય એટલે બીજું એક્સચેન્જ કરી લે, પતિ જાય એટલે બીજું એક્સચેન્જ કરી લે. ગાડીમાં બેઠા 20-25 મિનિટ લેટર વાંચ્યા, ક્યાં એમ ડાફોડિયા ના માર્યા. આપણે તો બધે ડાફોડિયા મારવાના કે કઈ દુકાન નવી શરૂ થઈ, કોનું પાટિયું ચડ્યું, કોનું ઉતર્યું, જવાબદારી ગણી ને આપણે પાછી. વી વોન્ટ ટુ નો એવરીથિંગ, એટલી બધી ઇન્ફોર્મેશન આપણે જોઈએ ને મગજમાં, બધી જાણવાની જાત. કે પેજ 3 શું થયું, પેજ 2 શું થયું, પેજ 1 શું થયું, એટલી બધી માહિતી આપણે જોઈએ. વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટિક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. ડાયાબિટિક પેશન્ટને તમે શુગર આપો તો શું થાય ને, એટલી બધી તમે ઇન્ફોર્મેશન અંદર નાખો તો આ પ્રશ્ન થવાનો જ છે. તમારે ક્યાં એટલું બધું જાણવાનું કે અમેરિકામાં ગયા વર્ષે ઇલેક્શન થયું અને ડોનાલ્ડ ટ્રમ્પને જો બાઇડન સાંજ સમય ઉભા, તેમાં ફિલાડેલ્ફિયામાં આવો કેસ હતો, ફ્લોરિડામાં આવો હતો, અને ત્યાં ઓરેગોનમાં આવું થયું. ખાલી જાણી લેવાનું કે હાર્યો ને જીત્યો. તારે એટલે અહીં બેઠા બેઠા લાંબી ચિંતા ક્યાં છે? અને રોજ સવારે ઉઠીને ચર્ચા કરે કે, અને ચર્ચામાં 3 જ આઈટમ હોય, હા, બોલિવૂડ, પોલિટિક્સ અને ક્રિકેટ. એમાં પેજ 3 બધી સ્ટોરીઝની ચર્ચા કરે. હવે હું તમને પેજ 3 બધી સ્ટોરીઝ સારાંશમાં 1 મિનિટમાં કહી દઉં. જેટલા પૃથ્વી ઉપર વુડ્સ છે ને, હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ, જેટલા વુડ્સ હોય એટલા, જેટલા વુડ્સ છે એની બધાની સ્ટોરી હું તમને 2 લાઇનમાં કહી દઉં. એટલે શું, તમારે પેજ 3 બહુ ટાઈમ ના જાય. એના બદલે તમે કંઈક બીજો ટાઈમ સદુપયોગ કરી શકો. સ્ટોરી આટલી જ છે કે રોજ સવારે 2 ભેગા થાય અને સાંજે ગઈકાલે જે ભેગા થયા હતા એ 2 છૂટા પડે. આ પેજ 3 સ્ટોરી. આના કરતા કંઈ નવું હોય તો સભામાં આંગળી ઊંચી કરીને મને ટોકો કે ના સ્વામી, આના કરતા એક બીજી આઈટમ પણ આવે છે. પેજ 3 ઉપર આટલી સ્ટોરી હોય છે. શું, આજે સવારે 2 ભેગા થઈ ગયા, જે રીતે ભેગા થયા, મેરેજમાં ભેગા થયા, રિલેશનશીપમાં ભેગા થયા, લિવ ઇન રિલેશનમાં ભેગા થયા, જેમ ભેગા થયા 2 ભેગા થયા. અને સાંજે જે ગઈકાલે, એટલે કે 6 પહેલાં પણ હોય, વર્ષ પહેલાં હોય, પણ ટૂંકમાં પહેલાં જે ભેગા થયા તે બંને છૂટા પડ્યા. આના સિવાય કંઈ હોય છે? તો કોક ભેગું થાય ને કોક છૂટું થાય, આપણે થોડા મગજ બગાડવાનું હોય યાર. કોક ભેગું થાય અને કોક છૂટું થાય, ક્રિકેટની ચર્ચા કરે કે યાર બોલ ઓફ સ્ટમ્પ પર પડ્યો, આઉટસ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી હતો. વિરાટ સ્લેશ શું કામ કરવા જાય છે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ? અવે ફ્રોમ ધ બોડી આટલું રમે, પછી કોટ બિહાઇન્ડ થઈ જાય ને, ફર્સ્ટ સ્લીપમાં કટ લઈને જતો જ રહે ને, આટલું તો આપણને ખબર પડે છે. બહુ સારું, આવતી વખતે તને મોકલશું. વિરાટ કે રોહિતને ખબર નથી પડતી તો તને મોકલશું. તને ખબર છે વોટ ઇઝ 95 miles per hour ડિલિવરી? ડિલિવરી કેટલી પડતી હોય? 95 miles per hour. તો ભૂલથી ડિલિવરી ફેસ કરે ને તો તું અમ્પાયરને ફરિયાદ કરે કે સાહેબ આ કેમ એક્શન કરીને જતો રહે છે, ખબર પડી? દેખાવો જોઈએ ને બોલ, લાઇન એન્ડ લેન્થ. અત્યારે પેલો પાકિસ્તાની પેસર છે, આફ્રિદી નાખે છે, ટ્રમેન્ડસ સ્પીડ ઉપર નાખે છે ને આફ્રિદી. આપણે આ વર્લ્ડ કપમાં આપણી ટીમ આઉટ થઈ ગઈ, એમાં ટોપ 3 ને તો એ જ લઈ ગયો હતો આફ્રિદી. શું પેસ અને શું સ્વિંગ છે! હવે એને આપણે આફ્રિદીને ફેસ કરવા જઈએ, કે એક્શન કરીને જતો રહે છે, ત્યારે કમ્પેર શું કે પાછળ જો, ત્યારે 3 કશું વધ્યું ના હોય. એટલે કહેવાની વાત એ છે કે અનનેસેસરી ડિસ્કશન્સ, અનનેસેસરી વેસ્ટેજ ઓફ યોર ટાઈમ, અનનેસેસરી વેસ્ટેજ ઓફ યોર એનર્જી. 70-80 વર્ષનું જીવન છે. રિમેન કોન્સન્ટ્રેટેડ, રિમેન રિસ્ટ્રિક્ટેડ ઇન યોર એરિયાઝ સો યુ કેન ગ્રો એન્ડ એક્સેલ, રેસ્ટ લીવ ઇટ. આપણો જે એરિયા છે એમાં કોન્સન્ટ્રેટ કરવાનું, બાકી બધું સારું છે, સાચું છે, થશે. અને બહુ ચિંતા નહીં કરવાની કે ઓહો શું થશે,
તું નહોતો ત્યારે બધું થતું હતું અને તું હવે આવડી ગયું બધાને, તું નહીં હો ત્યારે પણ બધું થશે. કોઈએ વિચારી નહીં લેવાનું કે મારા વગર પરિવાર, મારા વગર મારો સમાજ, મારા વગર મારી ક્લબ, મારા વગર મારી આ પ્રવૃત્તિ નહીં ચાલે. બધાને ભગવાન સમયાંતરે યોગ્ય વ્યક્તિઓને મોકલતા જ રહે છે. તમારી ક્લબની શરૂઆત જે લોકોએ કરી એ પછી તમે લોકો પણ ધીમે ધીમે તૈયાર થઈ ગયા ને, અને તમે લોકો પણ આજે કાર્યવાહી કરો છો, એ પરંપરા પણ ચાલવાની. એટલે કોઈએ નહીં માની લેવાનું મારા વગર મારો પરિવાર સુખી નહીં થાય. તમારા વગર એકચ્યુઅલી તમારો પરિવાર વધારે સુખી થશે. તમે સવારે 9 વાગે જોબ પર જાઓ છો એટલે ઘરમાં બધાને બહુ આનંદ થાય છે, દે આર ફીલિંગ રિલીફ. હાય સવારે 6 વાગ્યા સુધી અને 4 વાગે આવી જાય, કેમ વહેલા આવ્યા? કારણ કે ભાઈ 4 વાગ્યાની ચા બનાવવાની થાય, 4 વાગે જે બહાર ચા પી લેતા હતા એને મતલબ ઘરે બનાવવાની થાય, એટલે પૂછે કેમ વહેલા આવ્યા. આઈ એમ જસ્ટ જોકિંગ, આ તો લાઇટર મોમેન્ટ છે. પણ કહેવાની વાત એ છે કે નો ઈગો, કોઈ આઈ નાખવાની જરૂર નથી કે આઈ એમ ધીસ. યુ આર નોટ ઇવન અ સ્પેક ઓફ ડસ્ટ. પૃથ્વી ઉપર 6.5 અબજની વસ્તી છે. દરરોજ 1.5 લાખ લોકો પૃથ્વી ઉપરથી વિદાય લે છે. એવરી 24 આવર્સ, દેટ ઇઝ 86,200 સેકન્ડ્સ, 1.5 લાખ પીપલ લીવ ધીસ અર્થ. દર 2 સેકન્ડે પૃથ્વી પરથી 3 લોકો વિદાય લે છે. ભગવાનની ઈચ્છા હોય અને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન કોલકાતા ઉપર મૂકી દેતો, એન્ટર 1.5 લાખ પિકઅપ ફ્રોમ કોલકાતા, તો વારો આવી જાય કે ના આવી જાય? બધા યંગસ્ટર્સ હા પાડે છે ને, આગલી લાઈન વાળા હાજી હા નથી પાડતા. કારણ કે લેટ અસ બી પોઝિટિવ. બધા વડીલોને એમ છે કે યંગસ્ટર્સને આપણે ટ્રેન કરીને પછી જઈએ તો બરાબર છે. વોટ આઈ મીન ટુ સે, સ્પેક ઓફ ધ ડસ્ટ. યેસ્ટરડે યુ વેર અ ક્લોટ ઓફ બ્લડ, ટુમોરો યુ આર ગોઈંગ ટુ બી અ પાર્ટિકલ ઓફ ડસ્ટ. આપણે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે ક્લોટ ઓફ બ્લડ હતા, અને કાલે સ્પેક ઓફ ડસ્ટ રાખ થઈ જશું. પણ શું ઈગો રાખવાનું? અને તમે પ્રોફેશનલી પણ વિચાર કરો તો એવરી થર્ડ પર્સન બિસાઇડ્સ યુ ઇઝ ઇન સમ વે મોર ઇન્ટેલિજન્ટ ધેન યુ. તો પ્રોફેશનલી વિચાર કરો કે દર ત્રીજી વ્યક્તિ તમારી બાજુમાં બેઠેલી કોઈક રીતે તો તમારા કરતાં હોશિયાર છે જ, સંપૂર્ણ હોશિયાર છે એમ નથી કહેતો, પણ કોઈક રીતે તો છે ને. તો ક્યાં ઈગો રાખવાનો? બી હમ્બલ. વડીલોને નમી દેવું, લોકોને આદર આપવો, સામેથી બોલાવવા, લીવ અ ગુડ લાઈફ. ગેધરિંગમાં જઈએ તો 2 ખિસ્સામાં હાથ રાખી નહીં ચાલવાનું, પછી કોઈક સામેથી હાથ લાંબો કરે પછી કાઢું. કાઢને બાર હાથ, તું લંબાવને હાથ. આ તમે તાલીઓ કેમ પાડી બોલો? આ બધી જગ્યાએ છે ને અમે બગ્સ મૂકેલા છે, અમારી પાસે બધી વિડીયોઝ છે તમારી. સામેથી મળવું આપણે, લોકો સામેથી પ્રેમ આપવો, દુનિયામાં એની કિંમત છે. પૈસા તો બધા પાસે છે, ધંધા તો બધા પાસે છે, ઓછા વધતા એની બહુ કિંમત નથી. કિંમત નમ્રતાની છે, કિંમત વિવેકની છે, કિંમત સામે ચાલીને મિત્રભાવ રાખવાની છે, કિંમત સામેથી સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવામાં છે, એને રાજી કરો ને. પ્રમુખ સ્વામી આ ઉપર જ આખી સંસ્થા આટલી મોટી કરી દીધી. આજે મહંત સ્વામી મહારાજ આની ઉપર જ આખી સંસ્થા આટલી મોટી કરી દીધી. 4 દિવસ પહેલા મહંત સ્વામી મહારાજ આફ્ટર અટેન્ડિંગ અ બિગ એસેમ્બલી પાછા કેમ્પસમાં આવતા હતા. એક નાનો બાળક, હી મસ્ટ બી અ ટોડલર, નાનો 3-3 વર્ષનો હશે, એ છે ને આમ ઘરેથી રોજ છે ને આમ છુપાવીને લાવેલો. એના આમ થોડું આમ રોજ કરવા પણ ગયેલું. મહંત સ્વામી મહારાજની ગોલ્ફ કાર પસાર થઈ અને નાના બાળકે આમ રોજ ઊંચું કર્યું. મહંત સ્વામી મહારાજે ઇમિડિયેટલી ગોલ્ફ કાર ઊભી રખાવડાવી અને બાળકને અટેન્ડ કર્યા. એ દ્રશ્ય અમે જોયું ને, આઈ હેડ ટીયર્સ ઇન માય આઈઝ. આટલી ગ્રેટ ઇન્ટરનેશનલ પર્સનાલિટી એક નાના બાળકને જોઈને ઊભા રહી. પ્રમુખ સ્વામી મહારાજ 2004માં ન્યુયોર્ક પધાર્યા, ત્યારે ટર્મિનલ 4 ઉપર એમનું સન્માન થયેલું. ધ ટર્મિનલ વિચ ઇઝ સ્પેશિયલી ઓનલી ફોર ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનું ફ્લાઇટ, એટલે હતું તો કમર્શિયલ ફ્લાઇટ જ, ત્યાં ઊભું રાખ્યું. અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI એમને એસ્કોર્ટ આપી હતી, વિચ ઇઝ ધ રેરેસ્ટ ઓફ ધ રેર ઇન અમેરિકા. NYPD તો આપે, ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ તો આપે, પણ FBI એસ્કોર્ટ આપી હતી. અને રિપોર્ટમાં લખાડ્યું કે FBIનો વોટ કેવો છે ખબર પડી, ખાલી 4 રસ્તા ઉપર 1 જ વાર લાય, હોર્ન નહીં મારવાના, હા 1 જ વાર લાઇટ થ્રો કરીને બધી ટ્રાફિક સ્ટોપ. આટલા સન્માનની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટથી બહાર નીકળ્યા, FBIની ગાડી, પછી પાછળ એમની ગાડી હતી, ક્રાઉડ બધા દૂર ઊભા હતા, પ્રમુખ સાહેબના દર્શન કરતા હતા. એક નાના બાળક 5 કે 6 વર્ષનો
એના હાથમાં ચિઠ્ઠી અને બોલે સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ રેડ કાર્પેટ ઉપરથી નીચે આવી ગયા, ચાર ડગલા ચાલ્યા અને ક્રાઉડને આગું કરીને એક નાના બાળકના હાથમાંથી ચિઠ્ઠી લીધી. એ બાળક બોલ્યો કે બાપા મને ઉત્તર આપજો આનો. સ્વામી કે હું આપીશ. એ ચિઠ્ઠી પ્રમુખ સ્વામી મહારાજ હાથમાં રાખી અને આશ્ચર્ય કે ન્યુયોર્ક સિટીમાંથી આખી આ કેરેવેન નીકળતી હતી, કાર્સ બધી નીકળતી હતી એફબીઆઈ એસ્કોર્ટથી, આગળ એફબીઆઈ એસ્કોર્ટ, આજુબાજુ ફૂટપાથ બધી લોકો જોતા હતા કે હુ ઇઝ ધીસ પર્સન કે એને એફબીઆઈ ન્યુયોર્ક એરપોર્ટ ઉપરથી એસ્કોર્ટ આપ્યું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાં બેઠા બેઠા આ નાના બાળકની ચિઠ્ઠી વાંચતા હતા. ગ્રેટનેસ ઓફ અ ગ્રેટ મેન, વોટ અ હમ્બલ પર્સનાલિટી. અને પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્ક મંદિરે પહોંચ્યા અને આ સન્માન સમારંભ બધો સ્વીકાર્યો અને પ્રમુખ સ્વામી મહારાજ ઉતારે ગયા, ત્યાં જમ્યા અને ફર્સ્ટ લેટર ઈ રોટ વોઝ ટુ ધીસ સ્મોલ કિડ. કેટલી હમ્બલનેસ! જે પ્રમુખ સ્વામી મહારાજનું લંડન પાર્લામેન્ટ, કેનેડા પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે, એક નાના બાળકને પણ આટલા પ્રેમથી અટેન્ડ કરી શકે તો આપણે શું ઈગો રાખવાનું? આપણે ને અમુને તમે તો શું છીએ?